जय हिंद मित्रों, स्वागत है आपनो डार्क हॉर्स एकेडमी यूट्यूब चैनल पर। हूँ जयदीप लखतरिया, आज अपनी समक्ष हाजर थयो छु तारीख 10/6/2020 ने लगता करंट अफेर ने लईने। आज अपने करंट अफेर की शुरुआत करिए ते पहेला गई काले जे तमने वीडियो ना अंते अभ्यास प्रश्न आपवामां आव्यो हतो तेनी वात करीशुं अने त्यारबाद आपणे आगळ वधीशुं आजना टॉपिक पर अने ते पण विस्तृत माहिती साथे। तो चालो आपणे शुरुआत करिए आजना कंटेन्टनी। गईकालनो आपणो अभ्यास प्रश्न हतो के टाइम्स हायर एज्युकेशन एशिया यूनिवर्सिटी रैंकिंग 2020 में कई भारतीय संस्था शीर्ष पर है। तो तेनी माटे ऑप्शन आपवामां आव्या हता आईआईटी दिल्ली, लवली प्रोफेशनल यूनिवर्सिटी आईआईएससी एटले के इंडियन इंस्टिट्यूट ऑफ साइंस बेंगलुरु, के पछी आईआईटी मद्रास। तो तेनी माटे जवाब आवशे आईआईएससी एटले के इंडियन इंस्टिट्यूट ऑफ साइंस बेंगलुरु। अहींया तमने पूछवामां आव्युं छे टाइम्स हायर एज्युकेशन एशिया यूनिवर्सिटी रैंकिंग। आज टाइम्स द्वारा वर्ल्ड यूनिवर्सिटी रैंकिंग पर जाहिर करवामां आवेला छे, परंतु आपणने पूछवामां आवेल छे एशिया यूनिवर्सिटी रैंकिंग 2020 अने तेमां कई भारतीय संस्था शीर्ष पर छे। तो तेनी माटे जवाब आवशे इंडियन इंस्टिट्यूट ऑफ साइंस बेंगलुरु। चलो आपणे तेना विशे डिटेल में जोईए। आज अभ्यास प्रश्न पूछवामां आव्यो हतो तेनो साचो आंसर कमेंट बॉक्स में विवेक देसाई तथा निलेश पटिया द्वारा आपवामां आव्यो छे, तेमने खूब खूब धन्यवाद। अने हूँ बीजा विद्यार्थियों ने पण रिक्वेस्ट करीश के तेओ पण जे पण अभ्यास प्रश्न पूछवामां आवे तेनो साचो आंसर कमेंट बॉक्स में जरूरथी करे। हवे बात करीए आ यूनिवर्सिटी रैंकिंग्सनी। तो आ यूनिवर्सिटीना वैश्विक स्तरे शिक्षण, कैम्पस, इंटरनेशनल आउटलुक, रिसर्च एचीवमेंट्स एटले के उपलब्धिओ, आ बधा जे पासा छे तेने ध्यानमां राखीने टाइम्स संस्था द्वारा आ यूनिवर्सिटी रैंकिंग जाहेर करेल छे। અને જો વાત કરવામાં આવે એશિયા યુનિવર્સિટી રેન્કિંગ્સની તો 30 દેશોમાંથી 489 સંસ્થાઓને પસંદ કરાયેલ છે અને તેમાં પ્રથમ ક્રમાંક પર છે સિંગુઆ યુનિવર્સિટી કે જે ચીનમાં આવેલ છે, બીજા ક્રમાંક પર છે પેકિંગ યુનિવર્સિટી તે પણ ચીનમાં છે અને ત્રીજા ક્રમાંક પર છે નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર। હવે ભારતની વાત કરવામાં આવે તો ટોપ 100 જે એશિયા યુનિવર્સિટી રેન્કિંગ છે તેમાં ભારતની 8 સંસ્થાઓને સ્થાન મળેલ છે, તેમાં પ્રથમ ક્રમાંક પર છે આઈઆઈએસસી બેંગલુરુ એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુ, તે 36મા ક્રમાંક પર છે। ત્યારબાદ છે આઈઆઈટી રોપર, આ સંસ્થાને પ્રથમ વખત આ યુનિવર્સિટી રેન્કિંગ્સમાં સ્થાન મળેલ છે જે પંજાબમાં આવેલ છે। ત્યારબાદ 55મા ક્રમાંક પર છે આઈઆઈટી ઇન્દોર અને તેની સાથે સ્થાન મેળવેલ છે ઓસાકા યુનિવર્સિટી જાપાને પણ, ધ્યાન રાખજો તેનું। ત્યારબાદ જે ટોપ 100માં બાકીની જે આપણે ભારતની જે સંસ્થાઓ છે તેમાં છે આઈઆઈટી ખડગપુર જે પશ્ચિમ બંગાળમાં છે, આઈઆઈટી દિલ્હી, આઈઆઈટી બોમ્બે, આઈઆઈટી રૂડકી જે ઉત્તરાખંડમાં છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી જે મુંબઈમાં આવેલ છે તેને 92મું સ્થાન મળેલ છે। હવે જો વાત કરવામાં આવે વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગની, જે ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ જાહેર કરાયેલ છે, તેમાં પ્રથમ ક્રમાંક પર છે યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ કે જે યુનાઇટેડ કિંગડમમાં આવેલ છે। ત્યારબાદ છે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જે યુએસએમાં છે અને ત્યારબાદ ત્રીજા ક્રમાંક પર છે યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ। તો આટલી વાતનું તમે ધ્યાન રાખજો। હવે આગળ વધીએ। આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે હાલમાં સ્વિટ્ઝર્લેન્ડમાં ભારતના નવા રાજદૂત એટલે કે એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવેલ છે? તો તેની માટે આપણને ઓપ્શન આપેલ છે રાહુલ શ્રીવાસ્તવ, મોનિકા કપિલ મહેતા, ગાયત્રી કુમાર કે પી કુમારન। તો તેની માટે જવાબ આવશે મોનિકા કપિલ મહેતા। તમે અહીં ઇમેજમાં મોનિકા કપિલ મહેતાની તસવીર દેખી શકો છો અને તેમની જ હાલમાં સ્વિટ્ઝર્લેન્ડમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્તિ થઈ છે। આ નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે? જે આપણું વિદેશ મંત્રાલય છે એટલે કે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ છે તેમના દ્વારા આ નિયુક્તિ થતી હોય છે। તો હવે સ્વિટ્ઝર્લેન્ડની વાત આવી છે તો જોઈએ સ્વિટ્ઝર્લેન્ડ વિશે। તમે અહીં ઇમેજમાં સ્વિટ્ઝર્લેન્ડનો મેપ દેખી શકો છો। સ્વિટ્ઝર્લેન્ડ એ યુરોપનો દેશ છે અને એક લેન્ડલોક કન્ટ્રી છે એટલે કે ભૂમિગત દેશ છે। તેની સાથે સરહદ ધરાવતા દેશની વાત કરવામાં આવે તો તેની ઉત્તરે છે જર્મની, તેની પૂર્વે છે ઓસ્ટ્રિયા, દક્ષિણે છે ઇટલી અને પશ્ચિમે છે ફ્રાન્સ। સ્વિટ્ઝર્લેન્ડની રાજધાની છે બર્ન જે અહીં આવેલ છે। ત્યારબાદ તેના મોટા જો શહેરોની વાત કરવામાં આવે તો તે છે ઝ્યુરિક અને છે જિનીવા। હવે વિશ્વની મોટાભાગની જેટલી પણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે તેના મુખ્યાલય પણ આ સ્વિટ્ઝર્લેન્ડમાં આવેલ છે। તેમાં કયા કયા કઈ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે? તો તેમાં આવશે WHO, WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, અંકટાડ એટલે કે યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ, WMO એટલે કે વર્લ્ડ મીટિયોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન, તેનો મતલબ થાય કે વિશ્વ હવામાન શાસ્ત્ર સંસ્થા, અને IUCN એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર। તો આ જેટલી પણ સંસ્થાઓની વાત કરી તેના મુખ્યાલય સ્વિટ્ઝર્લેન્ડમાં આવેલ છે। હવે તાજેતરમાં સ્વિટ્ઝર્લેન્ડ ચર્ચામાં કેમ હતું તેની વાત કરીએ। તમને ઇમેજમાં દેખાય છે માઉન્ટ મેટરહોર્ન કે જે સ્વિટ્ઝર્લેન્ડમાં આવેલ છે, એ ચર્ચામાં કેમ હતો? તો તાજેતરમાં તેની ઉપર ભારતનો તિરંગો પ્રકાશિત કરવામાં આવ્યો હતો આ કોવિડ 19 મહામારીમાં
જે ભારતે તેને પ્રતિસાદ આપ્યો છે એટલે કે તેની સામે લડવામાં જે પણ કોઈ પ્રયાસો કર્યા છે તેને વૈશ્વિક સ્તરે ધ્યાનમાં લેવામાં આવી હતી અને તેથી જ સ્વિટ્ઝરલેન્ડમાં આ જે માઉન્ટ મેટરહોર્ન છે તેની ઉપર આપણા ભારતનો તિરંગો પ્રકાશિત કર્યો હતો. ત્યારબાદ જો વાત કરવામાં આવે રોજર ફેડરર કે જે સ્વિટ્ઝરલેન્ડના જ ખેલાડી છે ટેનિસના અને તાજેતરમાં જે રેન્કિંગ બહાર આવ્યા હતા કોના દ્વારા બહાર આવ્યા હતા ફોર્બ્સ દ્વારા વિશ્વના સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાં તો પ્રથમ ક્રમાંકે હતા રોજર ફેડરર. ત્યારબાદ ફિફાનું જે મુખ્યાલય છે તે પણ ઝ્યુરિકમાં આવેલ છે. ત્યારબાદ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની જે 50મી જે બેઠક યોજાઈ હતી જે મીટિંગ થઈ હતી તે પણ દાવોસમાં થઈ હતી સ્વિટ્ઝરલેન્ડમાં, તો તેનું ધ્યાન રાખજો. હવે તાજેતરમાં જેટલા પણ ભારતીય પ્રતિનિધિ એમ્બેસેડર એટલે કે રાજદૂત અથવા તો ઉચ્ચાયુક્ત તરીકે નિયુક્ત થયેલ છે તેમની વાત કરીએ તો તેમાં છે પી કુમારન કે જેઓ સિંગાપુરના ઉચ્ચાયુક્ત તરીકે નિયુક્ત થયેલ છે, દીપક મિત્તલ કે જે કતારમાં ઉચ્ચાયુક્ત તરીકે નિયુક્ત થયેલ છે, જયદીપ મજુમદાર કે જે ઓસ્ટ્રિયાના રાજદૂત છે, ઓસ્ટ્રિયા યુરોપનો દેશ છે, જયદીપ સરકાર જે લિસોથો આફ્રિકાનો દેશ છે ત્યાંના રાજદૂત છે, જાવેર અશરફ કે જે ફ્રાન્સના ઉચ્ચાયુક્ત તરીકે નિયુક્ત થયેલ છે, નમ્રતા એસ કુમાર સ્લોવેનિયાના રાજદૂત તરીકે, ગાયત્રી કુમાર યુનાઇટેડ કિંગડમના ઉચ્ચાયુક્ત તરીકે, સીબી જ્યોલ કુવેતના રાજદૂત તરીકે અને સુનિલ કુમાર સિંઘલ જે પાપુઆ ન્યુગિની છે તેના ઉચ્ચાયુક્ત તરીકે નિયુક્ત થયેલ છે. આજે પાપુઆ ન્યુગિની છે ક્યાં આવેલ છે કોણ કહેશે? તે આવેલ છે ઓસ્ટ્રેલિયા જે ખંડ છે તેની ઉપરની સાઈડ, જે ન્યુગિની આઇલેન્ડ છે તેની પૂર્વની બાજુએ પાપુઆ ન્યુગિની દેશ આવેલ છે અને તેના ઉચ્ચાયુક્ત તરીકે નિયુક્ત થયેલ છે સુનિલ કુમાર સિંઘલ. રાહુલ શ્રીવાસ્તવ જે રોમાનિયાના ઉચ્ચાયુક્ત તરીકે નિયુક્ત થયેલ છે. તો આટલી વાતનું ધ્યાન રાખજો, જેટલા નામ યાદ રહે તેટલા રાખી લો, બાકી બહુ વધારે યાદ રાખવાની જરૂર નથી, પણ જો વારે ઘડે રિવિઝન કરતા રહેશો તો યાદ રહી જશે. આગળ વધીએ. હવે બીજો પ્રશ્ન છે કે હાલમાં ભારતનું પ્રથમ ઓનલાઈન વેસ્ટ મેનેજમેન્ટ પ્લેટફોર્મ ક્યાં શરૂ થયું છે? તેની માટે ઓપ્શન આપેલ છે આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ કે પછી ઓડિશા, તો તેમાં જવાબ આવશે આંધ્રપ્રદેશ. હવે ઓનલાઈન વેસ્ટ મેનેજમેન્ટ પ્લેટફોર્મની વાત કરવામાં આવે તો આખા રાજ્યમાં જેટલા પણ સ્થળોએ જે ઝેર કચરો ભેગો થયો હોય કાં તો પછી મેડિકલ વેસ્ટ છે, ઈ વેસ્ટ છે, તો આ બધો જેટલો પણ કચરો જે ભેગો થયો હોય તેના ચોક્કસ સમયે નિરાકરણ થાય, તેનું ડિસ્પોઝલ થાય તે માટે ઓનલાઈન નજર રાખવામાં આવશે અને તેની માટે જ ઓનલાઈન વેસ્ટ મેનેજમેન્ટ પ્લેટફોર્મ શરૂ કરાયેલ છે જે ભારતનું પ્રથમ છે, આંધ્રપ્રદેશમાં શરૂ થયેલ છે. હવે તેની નીચે ઓપ્શન આપેલ છે મધ્યપ્રદેશ, તો ભારતનું પ્રથમ ઈ વેસ્ટ ક્લિનિક જો વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ ખાતે શરૂ થયું હતું. છત્તીસગઢમાં આવેલ છે અંબિકાપુર ને આ અંબિકાપુર ખાતે જ ભારતનું પ્રથમ ગાર્બેજ કાફે શરૂ કરવામાં આવ્યું હતું. ઓડિશાની વાત કરવામાં આવે તો ઓડિશાના ભુવનેશ્વર ખાતે ભારતના પ્રથમ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ જે ભારતીય રેલવે દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો તેની શરૂઆત કરવામાં આવી હતી. તો અહીંયા ઓપ્શન પણ આ વેસ્ટ મેનેજમેન્ટના સંબંધમાં જ આપેલા હતા, તેનું ધ્યાન રાખજો. વાત આવી છે આંધ્રપ્રદેશ રાજ્યની, તો જોઈએ તેના વિશે કે ભાષાની દ્રષ્ટિએ સૌ પ્રથમ કોઈ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હોય તો તે હતું આંધ્રપ્રદેશ રાજ્ય. તેલુગુ ભાષી લોકો અહીંયા વધારે જોવા મળે છે. તેની સ્થાપના થઈ હતી 1 નવેમ્બર 1956 રોજ અને આંધ્રપ્રદેશમાંથી જ 2014માં અલગ થયું હતું તેલંગાણા 2 જૂનના દિવસે અને તેથી જ આપણે 2 જૂને ઉજવે છે તેલંગાણા સ્થાપના દિવસ. હવે સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય હોય ભારતનું તો તે છે ગુજરાત, પરંતુ બીજા ક્રમાંક પર છે આંધ્રપ્રદેશ રાજ્ય. તમે ઇમેજમાં દેખી શકો છો આંધ્રપ્રદેશ આજે બંગાળી ખાડીનો જેટલો પણ દરિયા કિનારો ધરાવે છે તે જોઈ શકાય છે. તેની રાજધાની છે હૈદરાબાદ. તેલંગાણા રાજ્ય અસ્તિત્વમાં આવ્યા બાદ આંધ્રપ્રદેશ અને તેલંગાણા બંનેની રાજધાની હૈદરાબાદ નક્કી કરાઈ છે જે તેલંગાણામાં આવેલ છે અહીંયા આગળ, પરંતુ 10 વર્ષ બાદ આ જે આંધ્રપ્રદેશ છે તેની રાજધાની થઈ જશે અમરાવતી. આ જે અમરાવતી છે ત્યાં આગળ જ 25મી હાઈકોર્ટ શરૂ કરવામાં આવેલ છે ભારતની, ધ્યાન રાખજો તેનું. તેના વર્તમાન રાજ્યપાલ છે આંધ્રપ્રદેશના વિશ્વભૂષણ હરિચંદન, મુખ્યમંત્રી છે YS જગનમોહન રેડ્ડી. પ્રથમ દિશા પોલીસ સ્ટેશન, મહિલા અને બાળકો માટે અલગથી કામ કરતું પોલીસ સ્ટેશન કે જેટલા પણ અત્યાચારો બાળકો અને મહિલા પર થઈ રહ્યા છે તેનું જલ્દી જલ્દી નિવારણ આવે તેની માટે દિશા પોલીસ સ્ટેશન શરૂ કરાયેલ છે આંધ્રપ્રદેશમાં. આ સિવાય 2018-19 માટે ફળ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે રહ્યું હતું આંધ્રપ્રદેશ રાજ્ય. જો તમને પૂછવામાં આવે શાકભાજી ઉત્પાદનમાં પ્રથમ ક્રમે તો તે છે પશ્ચિમ બંગાળ અને જો ફળ ઉત્પાદનમાં વાત કરવામાં આવે તો આંધ્રપ્રદેશ રાજ્ય હતું. આ સિવાય થોડા સમય પહેલાં જ ફ્રૂટ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. આ જે ફ્રૂટ ટ્રેન છે તે આંધ્રપ્રદેશમાંથી શરૂ થઈ મુંબઈમાં JNPT ખાતે જવાની હતી. JNPT એટલે કે જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ છે ત્યાં આગળ અને તેની શરૂઆત થઈ હતી આંધ્રપ્રદેશ રાજ્યમાં, ધ્યાન રાખજો તેનું. આ સિવાય પ્રથમ એક્વા મેગા ફૂડ પાર્ક તે પણ આંધ્રપ્રદેશમાં શરૂ કરવામાં આવ્યો હતો. આંધ્રપ્રદેશ રાજ્યની વાત આવી છે તો તેની સરહદ જોઈએ. ઉત્તરે તે તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશાની સરહદ ધરાવે છે. અહીંયા પશ્ચિમે કર્ણાટક અને દક્ષિણે તે તમિલનાડુ રાજ્યની સરહદ ધરાવે છે અને પૂર્વની બાજુએ તમે દેખી શકો છો કે બંગાળાની ખાડી તો છે જ. ચલો આગળ વધીએ.
આપણો ત્રીજો પ્રશ્ન છે કે તાજેતરમાં સીઆઈઆઈ દ્વારા એટલે કે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી દ્વારા કયા રેલવે સ્ટેશનને ગોલ્ડ રેટિંગ આપવામાં આવેલ છે? તો તેની માટે આપણને ઓપ્શન આપેલ છે તિરુચરાપલ્લી રેલવે સ્ટેશન, ભુવનેશ્વર રેલવે સ્ટેશન, ગુવાહાટી રેલવે સ્ટેશન કે પછી ગોરખપુર રેલવે સ્ટેશન. તો તેમાં જવાબ આવશે તિરુચરાપલ્લી રેલવે સ્ટેશન. આ જે રેલવે સ્ટેશન છે તેને ટ્રિચી રેલવે સ્ટેશન તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે તમિલનાડુમાં આવેલ છે. હવે વાત કરીએ ગોલ્ડ રેટિંગની, તો પર્યાવરણને સાનુકૂળ જેટલા પણ સારા કાર્ય કરવામાં આવે, જેમ કે પાણીની બચત છે, વીજળી બચાવ છે, વેસ્ટ મેનેજમેન્ટ છે, તો રેલવે સ્ટેશન પર થયેલા આવા કાર્યોને આધારે તેને રેટિંગ આપવામાં આવે છે અને તે ગોલ્ડ રેટિંગ હમણાં તિરુચરાપલ્લી રેલવે સ્ટેશન છે તેને મળ્યું. વાત કરીએ ભુવનેશ્વર રેલવે સ્ટેશનની, તો ભારતીય રેલવે દ્વારા તાજેતરમાં આ ભુવનેશ્વર રેલવે સ્ટેશનને એક ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવાની વાત કરવામાં આવી છે. ત્યારબાદ ગુવાહાટી રેલવે સ્ટેશનની વાત કરીએ, તો થોડા સમય પહેલા જ એનજીટી દ્વારા એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ભારતમાં સૌ પ્રથમ કોઈ રેલવે સ્ટેશનને આઈએસઓ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું અને તે હતું ગુવાહાટી રેલવે સ્ટેશન. ત્યારબાદ વાત કરીએ ગોરખપુર રેલવે સ્ટેશનની, તો વિશ્વમાં સૌથી લાંબુ પ્લેટફોર્મ ધરાવતું રેલવે સ્ટેશન હોય તો તે છે ગોરખપુર રેલવે સ્ટેશન. તો આટલી વાતનું ધ્યાન રાખજો. વાત કરીએ કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એટલે કે સીઆઈઆઈની, તેની સ્થાપના થઈ હતી 1895માં. તેમાં હાલમાં 9000 કરતાં પણ વધુ સભ્યો છે. ઘણી બધી કંપનીઓ આમાં જોડાયેલી છે. તે ભારત ઉપરાંત વિદેશોમાં પણ ફેલાયેલી છે. તેનું મુખ્યાલય આવેલ છે ન્યૂ દિલ્હીમાં. 1991માં જ્યારે ભારતે વૈશ્વિક ઉદારીકરણ નીતિ અપનાવી હતી ત્યારે વિશ્વમાં ભારતીય કંપનીઓને ટકાવી રાખવા માટે આ સીઆઈઆઈ દ્વારા મહત્વની ભૂમિકા નિભાવવામાં આવી હતી. હમણાં તાજેતરમાં જ એ ન્યૂઝમાં હતી, કેમ કે 2020-21 માટે તેના નવા અધ્યક્ષ તરીકે ઉદય કોટકની નિમણૂક કરવામાં આવેલ છે, કે જેઓ કોટક મહિન્દ્રા બેંકના સીઈઓ અને એમડી છે. તેમને કોનું સ્થાન લીધું? તો વિક્રમ કિર્લોસ્કર હતા તેમનું સ્થાન લીધું. અને આ 2020-21 માટે જ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ટીવી નરેન્દ્રન, કે જેઓ ટાટા સ્ટીલના એમડી અને સીઈઓ છે, તેમની નિયુક્તિ થઈ છે. તો આટલી વાતનું ધ્યાન રાખજો. આગળ વધીએ. હાલમાં એન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2020માં ભારતને કયો ક્રમાંક પ્રાપ્ત થયો છે? આ જે એન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે તેની વાત કરવામાં આવી છે, તો તેમાં ભારતનો ક્રમાંક કયો છે? તો ઓપ્શન આપેલ છે 23, 102, 144 કે 168. તો તેમાં જવાબ આવશે 168. આ જે એન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે તેની વાત કરીએ. એન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ એ યેલ યુનિવર્સિટી અને કોલંબિયા યુનિવર્સિટી છે જે યુએસએમાં આવેલ છે, તેમના દ્વારા વર્લ્ડ ઇકોનોમિક ફોરમની મદદથી પ્રકાશિત કરવામાં આવે છે. આ જે 2020 માટે જે સૂચકાંક બહાર આવ્યો છે તેમાં પ્રથમ ક્રમાંક પર છે ડેનમાર્ક, અને બીજા ક્રમાંક પર છે લક્ઝમબર્ગ, અને ત્રીજા ક્રમાંક પર છે સ્વિટ્ઝરલેન્ડ. જો મુખ્ય દેશોની વાત કરવામાં આવે તો યુએસએ છે 24મા ક્રમાંક પર, ત્યારબાદ જાપાન છે 12મા ક્રમાંક પર, અને ભારતનો ક્રમાંક આપણે દેખ્યું તેમ કે 168મો છે. ભારત સિવાયના જેટલા પણ પાડોશી દેશ છે તે ભારત કરતાં સારા ક્રમાંક પર છે. તમે અહીં દેખી શકો છો કે ભૂટાન 107મા ક્રમાંક પર છે, શ્રીલંકા 109, ચીન 120મા ક્રમાંક પર, માલદીવ 127મા ક્રમાંક પર, પાકિસ્તાન 142મા, અને નેપાલ 145મા ક્રમાંક પર, બાંગ્લાદેશ 162મા ક્રમાંક પર, અને ભારત છે 168મા ક્રમાંક પર. અને ભારત બાદ અફઘાનિસ્તાનનું સ્થાન છે 178મા ક્રમાંક પર. આ જે સૂચકાંક છે તેમાં 180 દેશોને સમાવવામાં આવેલ છે અને તેમાં ભારતે સ્થાન મેળવેલ છે 168 વર્ષ 2020 માટે. જો વર્ષ 2019ની વાત કરવામાં આવે તો ભારતે તેમાં 177મું સ્થાન મેળવ્યું હતું. તેટલું ધ્યાનમાં રાખજો. આગળ વધીએ. હાલમાં જેટલા પણ રેન્કિંગ્સ અને સૂચકાંક બહાર આવ્યા છે તેની વાત કરીએ તો તેનું લિસ્ટ અહીં તમને આપેલું છે. ફટાફટ તેના પર નજર નાખીએ કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગ 2019 છે તેમાં ભારતને 63મો ક્રમ મળ્યો હતો. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2019માં ભારતને 102મો ક્રમાંક મળ્યો હતો. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2019માં 129મો. ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2020માં 112મો ક્રમાંક. સોશિયલ મોબિલિટી ઇન્ડેક્સ 2020માં 76મો ક્રમાંક. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2020માં 142મો ક્રમાંક. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2020માં 144મો ક્રમાંક. હેન્ડે પાસપોર્ટ ઇન્ડેક્સ 2020માં 84મો ક્રમાંક. અને ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ રેન્કિંગ જે હમણાં આપણે ગઈકાલે જોયું હતું તેમાં ભારતને 23મો ક્રમાંક મળ્યો હતો. તો આ સૂચકાંક જે ઇન્ડેક્સ છે તે પરીક્ષામાં પૂછાતા હોય છે, તો તેના વિશે ધ્યાનમાં રાખજો. આગળ વધીએ. પાંચમો પ્રશ્ન છે કે હાલમાં કયા રાજ્ય વિશ્વ પર્યાવરણ દિવસ પર પોતાના સૌથી મોટા જૈવ વિવિધતા ઉદ્યાન એટલે કે બાયોડાયવર્સિટી પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે? તો તેની માટે ઓપ્શન આપેલ છે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, આસામ કે ઓડિશા. તો તેમાં જવાબ આવશે ઉત્તરાખંડ. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ જે આપણે ઉજવે છે, તો તે દિવસે જ આ ઉત્તરાખંડ રાજ્યએ તે રાજ્યના સૌથી મોટા જૈવ વિવિધતા ઉદ્યાન એટલે કે બાયોડાયવર્સિટી પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું.
આજે વિશ્વ પર્યાવરણ દિવસ જે ઉજવાયો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, તેની થીમ શું હતી? સેલિબ્રેટિંગ બાયોડાયવર્સિટી. અને ત્યાં જ આ ઉત્તરાખંડમાં આ બાયોડાયવર્સિટી ઉદ્યાનનું ઉદઘાટન કરવામાં આવેલ છે. તો જોઈએ ઉત્તરાખંડ રાજ્ય વિશે. ઉત્તરાખંડ વન વિભાગ દ્વારા આ હલ્દવાની ખાતે બાયોડાયવર્સિટી પાર્કનું ઉદઘાટન કરવામાં આવેલ છે. તે 18 acres જેટલી જગ્યામાં ફેલાયેલ છે અને 500 કરતા વધારે પ્રજાતિના છોડ ધરાવે છે. આ ઉપરાંત જો ઉત્તરાખંડની વાત કરવામાં આવે તો તેની રાજધાની છે દહેરાદૂન. આ દહેરાદૂનમાં જ પ્રથમ હેલિકોપ્ટર સમિટ યોજાયું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા દહેરાદૂનમાં આ હેલિકોપ્ટર સમિટ યોજવામાં આવ્યું હતું. તે તેની શીતકાલીન રાજધાની છે. અને જો ગ્રીષ્મકાલીન રાજધાનીની વાત કરવામાં આવે તો તે છે ગેરસેણ, જે હમણાં થોડા સમય પહેલા જાહેર કરાયેલ છે. ઉત્તરાખંડના વર્તમાન રાજ્યપાલ છે બેબી રાણી મૌર્ય, તેના મુખ્યમંત્રી છે ત્રિવેન્દ્રસિંહ રાવત. આ સિવાય કરંટમાં ઉત્તરાખંડના કોઈ ન્યૂઝ આવ્યા હોય તો તે હતું હોપ પોર્ટલ, હેલ્પિંગ આઉટ પીપલ એવરીવેર. આ પોર્ટલ બેરોજગાર યુવાઓ માટે ઉત્તરાખંડ સરકારે શરૂ કર્યું હતું. ત્યારબાદ 1-7 માર્ચ દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવ ઋષિકેશ ખાતે ઉજવાયો હતો. અને પ્રથમ ગ્લાસ ફ્લોર સસ્પેન્શન બ્રિજ, એટલે કે જેનું તળિયું ગ્લાસનું હોય તેવો સસ્પેન્શન બ્રિજ સૌ પ્રથમ વખત જો ભારતમાં કોઈ શરૂ કરવામાં આવનાર હોય તો તે છે ઋષિકેશ ખાતે. પ્રાણીઓ માટે COVID-19 ક્વોરન્ટાઇન સેન્ટર, એટલે કે આપણા મનુષ્યની જેમ પ્રાણીઓ પણ આ કોરોના વાયરસથી પ્રભાવિત થયા હતા અને તે લોકો માટે અલગથી ક્વોરન્ટાઇન સેન્ટર ખોલવામાં આવ્યો હોય તો તે જે નેશનલ પાર્ક હતું તે હતું જીમ કોર્બેટ નેશનલ પાર્ક, જે ઉત્તરાખંડમાં આવેલ છે. આ નેશનલ પાર્ક ભારતનો સૌ પ્રથમ નેશનલ પાર્ક છે. આ ઉપરાંત તેને હેલિન નેશનલ પાર્ક તરીકે ઓળખવામાં આવતું હતું પહેલાં. ત્યારબાદ વાત કરીએ ચંબા સુરંગની, જે તાજેતરમાં જ નીતિન ગડકરી દ્વારા તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. અને તે ક્યાં આવેલ છે? તો ઋષિકેશ ધરાસુરી જે રાજમાર્ગ છે તે NH-94 જે છે ત્યાં આગળ ચંબા સુરંગ આવેલ છે. ચંબા શહેરની નીચે 440 મીટર લાંબી છે આ ચંબા સુરંગ. ત્યારબાદ વાત કરીએ તેહરી ડેમની, જે સૌથી ઊંચાઈ આવેલ ડેમ છે અને ભાગીરથી નદી પર છે. દેશનું બીજું ટ્યુલિપ ગાર્ડન જે પિથોરાગઢ ઉત્તરાખંડમાં આવેલ છે. પ્રથમ જો ટ્યુલિપ ગાર્ડનની વાત કરવામાં આવે તો તે છે શ્રીનગર જમ્મુ કાશ્મીરમાં, અને બીજા ટ્યુલિપ ગાર્ડનની વાત કરવામાં આવે તો તે છે પિથોરાગઢ ઉત્તરાખંડ ખાતે. હવે વાત કરીએ આજના અભ્યાસ પ્રશ્ન વિશે, કે જેનો આન્સર તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. તે પ્રશ્ન છે કે હાલમાં FSSAI દ્વારા જાહેર થયેલ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2019-20માં મોટા રાજ્યોમાં કયું રાજ્ય શીર્ષ પર છે? અને તેની માટે ઓપ્શન આપેલ છે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત કે ઉત્તર પ્રદેશ. ફટાફટ આનો આન્સર નીચે કમેન્ટ બોક્સમાં આપી દો. તો આ સાથે જ આજના ટોપિકને આપણે સમાપ્તિ કરીએ છીએ. જો આજના કન્ટેન્ટમાં ખરેખર તમને મજા આવી હોય તો પ્લીઝ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો. અને તમને જે અભ્યાસ પ્રશ્નો આપ્યો છે તેનો આન્સર કમેન્ટ બોક્સમાં લખવાનો ના ભૂલતા. તમે અમને ફેસબુક, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો. આ ઉપરાંત તમને આ જે કરંટ અફેરનો જે સેશન થયો તેની PDF ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે, જે તમે ટેલિગ્રામ પર જઈને ડાઉનલોડ કરી શકો છો. તો આવતીકાલે મળે નવા કરંટ અફેર સાથે. જય હિન્દ.